નમસ્તે વિદ્યાર્થી મિત્રો શિક્ષકગણ અને વાલી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરીથી આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર નવ વિદેશ વ્યાપારની અંદર આગળ વધી રહ્યા છીએ આગળના વિડીયોની અંદર આપણે જોયું આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય એની સમજૂતી મેળવી પ્રસ્તુત વિડીયોની અંદર આપણે વિદેશ વ્યાપાર માટેના જે કારણો છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો વિદેશ વ્યાપારના જે પણ કારણો છે એની સમજૂતી ખૂબ જ સરસ રીતે આ વિડીયોની અંદર તમને મળી રહેશે તો વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરશો તો શરૂઆત કરીએ છીએ વિદેશ વ્યાપારના કારણો તો સૌથી પહેલાં જોઈએ વિદેશ વ્યાપારના કારણોની નીચે મુજબ છે એમાં પહેલું છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત ઉત્પાદનના સાધનો વિદ્યાર્થી તમને ખ્યાલ છે ચાર છે જમીન શ્રમ મૂડી નિયોજક પણ દરેક દેશની અંદર આ ઉપલબ્ધ સાધનો સરખા પ્રમાણમાં હોતા નથી એના તફાવત જોવા મળે છે એને કારણે પણ વિદેશ વ્યાપાર જોવા મળે છે તો જોઈએ કે અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી એટલે કે દરેક દેશમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ ઓછું વધારે જોવા મળે છે વળી ઘણા બધા દેશોની અંદર ઘણા સંસાધનો વધારે જોવા મળે છે તો ઘણા બધા દેશો પાસે જોવા મળતું નથી માટે દુનિયાના દેશો સંસાધનો કેટલીક સાધનો કેટલાક ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે તો આ રીતે જેની પાસે જે વસ્તુ હોતું નથી એનો વેપાર કરીને તેઓ પોતાની જરૂરિયાતો સંતોષે છે આમ દેશમાં ઉપલબ્ધ સાધનોમાં જે તફાવત જોવા મળે છે એને કારણે પણ વિદેશ વેપાર જોવા મળે છે જોઈએ બીજું ઉત્પાદન ખર્ચ એટલે કે જ્યારે પણ વસ્તુનું તમે ઉત્પાદન કરો છો એની પાછળ જે પણ ખર્ચ થાય છે એમાં પણ જુદું જુદું હોવાને કારણે પણ ઘણી વખત વિદેશ વ્યાપાર ઉદભવતો જોવા મળે છે તો જોઈએ સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાને કારણે વસ્તુઓ અને સેવાઓ ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોની અંદર જુદો જુદો હોય છે દાખલા તરીકે જે દેશમાં સાધન અને સંશોધન ઓછા હોય તો ત્યાં એ વસ્તુ ઉત્પાદન કરવામાં એનો ઉત્પાદન ખર્ચ વધુ આવે છે અને જે દેશની અંદર સાધનો કે સંસાધન ઉપલબ્ધ વધારે હોય ત્યાંનો ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે માટે કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોને કારણે કેટલીક વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે સ્વાભાવિક છે કે જેટલા સાધનો ઓછા હોય તેના કારણે એની કિંમત ઊંચી રહેશે પરિણામે ત્યાં ઉત્પાદન ખર્ચ વધુ આવતો જોવા મળે છે તો ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓને અન્ય દેશોમાં કે જે આવી વસ્તુઓ અત્યંત સસ્તી બને છે તેની પાસેથી આયાત કરવી સરળ બને છે અને સસ્તી બને છે ઘણીવાર એવું થાય કે જે વસ્તુ આપણા દેશમાં ઉત્પાદન કરવામાં મોંઘી પડતી હોય અને એના કરતાં જો સસ્તી કિંમત આપણે બીજા દેશમાંથી મળતી હોય તો આપણે એ દેશમાંથી આયાત કરીએ છીએ તો આયાત કરીએ પણ શું કહેવાય શું વિદેશ વ્યાપાર તો આ રીતે ઉત્પાદન ખર્ચને કારણે પણ વિદેશ વ્યાપાર ઉદભવતો જોવા મળે છે ત્રીજું છે ટેકનોલોજીકલ પ્રગતિ તો ટેકનોલોજીકલ પ્રગતિને કારણે પણ વિદેશ વ્યાપાર ઉદ્ભવતો જોવા મળે છે બધા દેશોમાં એક સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થતી હોતી નથી અમુક દેશમાં અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર માહેર એટલે કે વધારે કુશળ હોય છે આગળ હોય છે હોશિયાર હોય છે તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે એટલે કે દરેક દેશોની અંદર જુદી જુદી ટેકનોલોજીમાં હોશિયાર અથવા તો આવડત કુશળતા પ્રાપ્ત કરેલી હોય છે આથી દરેક દેશે દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી આથી દેશો વચ્ચે વસ્તુ અને સેવાઓનો વેપાર થાય છે દાખલા તરીકે ભારત અને અમેરિકાની વાત કરીએ તો અમેરિકા છે એ ટેકનોલોજીની દૃષ્ટિએ ખૂબ આગળ છે જેને કારણે તે એવી વસ્તુઓની નિકાસ કરે છે આપણે આયાત કરીએ છીએ જ્યારે ભારત છે એ કૃષિની દૃષ્ટિએ આગળ છે તો આપણે એવી વસ્તુની નિકાસ કરીએ છીએ અને એ લોકો એ દેશની આયાત કરે છે તો આ રીતે વસ્તુ અને સેવા માટે વેપાર થતો જોવા મળે છે એટલે કે ટેકનોલોજીકલ પ્રગતિ જુદી જુદી હોવાને કારણે પણ વિદેશ વ્યાપાર ઉદભવતો જોવા મળે છે છેલ્લું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એટલે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે પણ વિદેશ વ્યાપાર ઉદભવતો જોવા મળે છે દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા કૌશલ્ય અલગ હોય છે વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે દાખલા તરીકે અમેરિકાના શ્રમિકની વાત કરીએ અને ભારતના શ્રમિકોની વાત કરીએ તો બંનેની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ જોવા મળશે એ રીતે દરેક દેશમાં નિયોજન શક્તિ પણ અલગ અલગ જોવા મળે છે તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ કે સેવાના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુનું ઉત્પાદન વધારે કરે છે અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે આવી વસ્તુઓનું અન્ય દેશોમાં તે નિકાસ કરે છે દાખલા તરીકે ભારતની વાત કરીએ તો ભારતમાં શ્રમની દ્રષ્ટિએ જોઈએ તો ચાનું ઉત્પાદન કરવામાં ખૂબ આવડત ધરાવે છે એટલે આપણે એ વસ્તુનું ઉત્પાદન વધારે કરીએ છીએ વિશિષ્ટીકરણ કરીએ છીએ અને એનું વધારે ઉત્પાદન કરીને આપણે અન્ય દેશોમાં એ વસ્તુની નિકાસ કરીએ છીએ તો એ જ રીતે અમેરિકા છે એની દેશની અંદર જે આવડત હશે એ વસ્તુનું ઉત્પાદન કરીને એના દેશમાંથી બીજા દેશમાં નિકાસ કરશે આમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ દ્વારા અન્ય દેશોની અંદર નિકાસ કરે છે પરિણામે વિદેશ વ્યાપાર ઉદભવે છે આગળ જોઈએ અને જે વસ્તુઓ વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકતા હોય એવી વસ્તુની આયાત કરે છે સ્વાભાવિક છે કે ભારત દેશ ચાની નિકાસ કરે છે તો ટેકનોલોજીની આયાત કરે છે તો એ રીતે અમેરિકા છે એ ટેકનોલોજીની નિકાસ કરે છે અને ચાની આયાત કરે છે આમ જે વસ્તુ વધુ કાર્યક્ષમ હશે ઉત્પાદન કરશે અને ઓછું કાર્યક્ષમ હશે એ વિદેશથી આયાત કરે છે વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ કે સેવા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે તેમ કરવા માટે કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો તેમના જ્ઞાન વગેરેની પણ આયાત કરવી પડે છે દાખલા તરીકે અમેરિકામાંથી જે વસ્તુ ટેકનોલોજીવાળી વસ્તુ આપણે લાવીએ છીએ એ વસ્તુ બનાવવી હોય તો એ વસ્તુના જાણકારના નિષ્ણાંતોને આપણે લાવવા પડશે એમના જ્ઞાનની જરૂર પડશે વગેરેની આપણે આયાત કરવી પડશે તો એવી વસ્તુની પણ આપણે આયાત કરીને એવી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે વાત કરી વિદેશ વ્યાપારના કારણો જેની અંદર ચાર કારણોની વાત કરી ફરીથી એના ચારેય કારણોના મુદ્દા જોઈ લઈએ પહેલું છે દેશમાં ઉપલબ્ધ સાધનોનો તફાવત બીજું છે ઉત્પાદન ખર્ચ ત્રીજું છે ટેકનોલોજીકલ પ્રગતિ અને ચોથું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ તો અહીં આપણે વિદેશ વ્યાપારના કારણોની ચર્ચા પૂરી કરી હતી ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો આભાર આપણું ગુજરાત વાઇબ્રેટ ગુજરાત